ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ ని జై. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ છઠ્ઠું. ભગવાન શ્રી હરિ સંત સમાગમનું મહત્વ કહે છે એ દિવ્ય વાતો આપણે શ્રવણ કરીશું. બાજા વિવિધ બજાય કર મોકા ખાચર જેહ શ્રી હરિ સન્મુખ આયે તેહી ઉર અતિ પરમ સ્નેહ. ખંભાળાના દરબાર મોકા ખાચર એમને શ્રીહરિ ઉપર ઘણો નિર્મળ પ્રેમ હતો, તેથી તેઓ વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને શ્રીહરિની સન્મુખ સામોય લઈને ગયા. મહારાજ પધારે છે, ઠાકોરજી પધારે છે, સંતો પધારે છે, મેં હમણાં વાત કરીને તમને કેટલો આનંદ થાય. શ્રીહરિ દેખે જાહી સે સામયો લઈને સામે ચાલીને ગયા છે. વાજા વાગે છે, આજે મારો મહારાજ પધારવાનો, આજ આનંદ, આજ ઉછરંગ, આજે સોનાનો ઉગ્યો સૂરજ, આવો આનંદ છે અંતરમાં. અને એ સમયમાં સામેથી મહારાજને જોયા. શ્રી હરિ દેખે જાહી સે કરણ લગે દંડવત માણસિયા તે સે કરણ લગે જય જય મુખ કહે વત. શું બન્યું ધ્યાનથી સાંભળજો. મહારાજને જોતાની સાથે દરબાર મોકા ખાચર ધૂળમાં આળોટવા લાગ્યા, એટલે દંડવત કરવા લાગ્યા. દૂરથી શ્રીહરિને જોતાની સાથે ધૂળમાં જ દંડવત પ્રણામ કરવા લાગ્યા, અને માણસિયા ખાચર પણ એ રીતે દંડવત પ્રણામ કરતા હતા, અને માણસિયા ખાચર પણ મુખથી જય જયકારનો ઉચ્ચાર કરતા હતા. શ્રીહરિ દેખે જાહી સે કરણ લગે દંડવત. બે ભાઈઓ હતા, મોકા ખાચર અને નાના ભાઈનું નામ હતું ઓઘડ ખાચર. મોકા ખાચર એના દીકરાનું નામ હતું ઘેલા ખાચર અને દીકરીનું નામ હતું રાજબા. અને એમના નાના ભાઈ ઓઘડ ખાચર એમના દીકરાનું નામ હતું માણસિયા ખાચર. જ્યારે દરબાર મોકા ખાચર મહારાજનું સામયુર કરીને આગળ લઈને ગયા છે, ત્યારે પોતાના પરિવારના નાના દીકરાને માણસિયાને જોડે લીધો છે. એ નાનો બાળ ભક્ત, એને પણ શું જોયું? મોકા ખાચરને દંડવત કરતા જોયા, અને દીકરો પણ દંડવત કરવા લાગ્યો. હું તમને હમણાં કથામાં વાત કરતો હતો ને કે સંસ્કારી પુત્ર બનાવવા માટેની એક જ શરત છે મહત્વની. માતા પિતાએ સંસ્કારી બનવું પડશે, જીવનથી જ જીવન ઘડાય છે. આપણા પૂજ્યપાદ ગુરુદેવનું સૂત્ર, બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં, સંસ્કાર પણ આપો. તમે કદાચ ઓછા મકાન આપ્યા હશે, ઓછી પ્રોપર્ટી આપી હશે, સાદી ગાડી આપી હશે, તો પણ દીકરા જો સંસ્કારી હશે ને, સારા સંસ્કાર આપ્યા હશે ને, તો સંસ્કારની મિલકતથી દીકરાઓ પોતાનું જીવન પણ ભવ્ય બનાવશે અને તમારું જીવન પણ દિવ્ય બનાવશે. એ કરુણ પ્રસંગ મને યાદ છે. 2-5-10 મિલિયનના મકાનમાં મેં પધરામણીએ ગયેલા.
શિકાગો વાળા હસમુખ ભગત અમારી જોડે હતા. 10 એકરની અંદર ફેલાયેલું મકાન, અને એ મકાનની અંદર સજ્જનની સાથે ઘણી વાર બેઠા ને એ સદગ્રહસ્તે માંડીને વાત કરી, દુઃખી હૃદયે, સ્વામી તમે ગમે તેમ મહારાજને પ્રાર્થના કરો, મારો દીકરો મારી સાથે રહેવા આવે. આવડો મોટો બંગલો બનાવ્યો છે, અમે બે જણા ભૂતની જેમ રખડીએ છીએ. એના શબ્દો દાદા, હા, છોકરો બાપની સામે જોતો નથી. જર્મનબાઈને પરણ્યો છે, એ મોટો ડૉક્ટર થઈ ગયો છે, અમારે બોલવાના પણ રિલેશન નથી. અમે ફોન કરીએ પણ એ ક્યારેય સામેથી ફોન નથી કરતો, ને અમારી સામે એણે મોટો બંગલો બનાવ્યો છે ને ત્યાં રહે છે. તમારા બંગલા તમને સુખી નહીં આપ કરી શકે, તમારા બિઝનેસો સુખી નહીં કરી શકે. તમે કરો, હું ના નથી પાડતો, પણ તમારી પ્રાયોરિટીમાં એકલા બિઝનેસ, એકલા બંગલા, એકલા વૈભવ ન હોવા જોઈએ, દીકરાના સંસ્કાર પણ હોવા જોઈએ. તમે 8 કલાક 10 કલાક જોબ કરો છો, તો તમે 1/2 કલાક છોકરા પાછળ કાઢો. જોયું કેવી સરસ વાત આવી. મહારાજને જોતાની સાથે દરબાર ધૂળમાં દંડવત કરવા લાગ્યા, અને દરબારનો એ દ્રશ્ય જોઈને નાનો દીકરો માણસ્યો પણ ધૂળમાં દંડવત કરવા લાગ્યો. આપણે ત્યાં સંસ્કારનો અતિ મોટો મહિમા છે. ઘણા માતા પિતા દીકરાને સ્વામી પાસે લઈને આવીને ફરિયાદ કરતા, સ્વામી તમે કહેશો ને તો માનશે, અમારું નહીં માને. કારણ, સંતોનું જીવન સંસ્કારિત છે, સંતોનું જીવન વર્તનવાળું છે. એ જ્યારે વર્તનની વાત કરે ને, ત્યારે સામેવાળાના હૃદયમાં એ વાત ચોંટી જાય છે, અને વર્તન વિનાની વાત હોય એ ચોંટતી નથી. અલ્પેશ ભગત આપણા, એમણે મને એકવાર સજેશન કર્યું છે કે સ્વામી એકવાર આ બાળકોના ઘડતર વિશેની કથામાં તમે વાત લેજો, પણ આપણે આ કથાનો પ્રસંગ આખો પૂરો કરવાનો હોય, એક દિવસ કે બે દિવસ કે 3 દિવસની સિરીઝ બાળકોના ઘડતર માટે કયા પાસા જરૂરી છે, કયા પાસા ઘરમાં ન જ હોવા જોઈએ, કયા પાસાથી બાળકોનું જીવન વિકૃતિથી ભરાઈ જાય છે, બાળકોનું જીવન માતા પિતાથી દૂર થઈ જાય છે, બાળકો માતા પિતાના દુશ્મન બની જાય છે, કયા કારણથી. હમણાંની જ ઘટના દાદા, આપણા પાદરા ગામની આસપાસનો, જ્યાં ન્યૂજર્સીમાં, ત્યાં પરલીન પાસેનો રહેનારો છોકરો સગા બાપને ગોળી મારી દીધી. જે અમેરિકામાં ખરાબ વાતો આપણે સાંભળતા, અમેરિકન છોકરાઓ મા બાપને મારી નાખતા, મર્ડર કરી નાખતા, એવી ઘટનાઓ ઇન્ડિયનમાં થવા લાગી. થોડા વર્ષો પહેલા સાઉથ કેરોલિનામાં અમે હતા, કોઈ વાત કરી, ત્યાં પણ એક ઇન્ડિયન પરિવાર ચરોતરનો, અને એણે દીકરાએ, નાની ઉંમરના દીકરાએ બાપને ગોળી મારી દીધી. એક દીકરો આટલો વિકૃત માણસનો ક્યારે બની શકે છે? એની પાછળ કંઈક તો કારણ હોય ને. હિરણ્યકશિપુ રાક્ષસ હતો, છતાં એનો દીકરો પ્રહલાદ મહાભક્ત બને, રાક્ષસનો દીકરો ભક્ત બને, અને આ બાજુ રાવણ ઋષિનો દીકરો, બ્રાહ્મણનો પુત્ર અને રાક્ષસ બને. વિચારો, કંઈક તો હશે ને દાદા. એની પાછળ તમે ઇતિહાસ નથી વાંચ્યો એટલે, એની પાછળ ચોક્કસ કારણો છે. આપણા શાસ્ત્રમાં પણ વાત લખી છે, અને ચોક્કસ કારણો છે, એના ઊંડા ઇતિહાસમાં મૂળ છુપાયા છે. અમે જ્યારે આ શાસ્ત્રો વાંચીએ છીએ ને, અને ગુરુજીની કૃપાથી ખૂબ નાની ઉંમરથી આ સત્સંગમાં હરિભક્તોના જીવન વાંચતા થઈ ગયા, હરિભક્તોના પરિવારોમાં જીવન વાંચતા થઈ ગયા, એક વસ્તુ અનુભવમાં આવી ગઈ છે, આ દુનિયાની કોઈ ઘટના કારણ વિનાની નથી. આ દુનિયાની કોઈ ઘટના કારણ વિનાની નથી. સુખ પણ કારણવાળું છે, દુઃખ પણ કારણવાળું જ છે. એટલે હું વારંવાર વાત કરું છું, દુઃખને દૂર કરવાની મહેનત કરે એને સામાન્ય માણસ કહેવાય, દુઃખના કારણને શોધી અને દુઃખના કારણને દૂર કરવાની મહેનત કરે એને ડાયો માણસ કહેવાય. દીકરાને બે ધોલ મારી શાંત બેસાડી દેવો, એને ટોકીને શાંત કરી દેવો, દાદાગીરી કરી ધમકી આપી શાંત પાડી દેવો, આ સંસ્કૃતિ હતી, લાંબી નથી ચાલવાની. એ જાજુ નથી ચાલવાની, તો શું કરવું જોઈએ? ક્યારેક આપણે 2 કે 3 દિવસનો સબ્જેક્ટ લેશું, તમને એડવાન્સમાં બધાને કહી દેશું,
તમે પ્રશ્નો થોડા મોકલજો પણ ખરા, એના પણ સમાધાન કરીશું. બન્યું છે એવું, દરબાર આવી રીતે ભગવાન શ્રીહરિને દંડવત કરે છે. આ દ્રશ્ય જોતાની સાથે માણસિયા ખાચર પણ દંડવત કરવા લાગ્યા. આજે આપણા હરિભક્તોના પરિવારમાં નાના જે બાળકો છે, આપણા સુરેશ ભગતનો નાનો વ્રજ, અમર ભગતનો દીકરો, અત્યારથી નાનો દીકરો દંડવત કરે, 236 દંડવત કર્યા. આપણા મોન્ટુ ભગતનો નાનો જીત હાર્મોનિયમ વગાડે, તબલા વગાડે, અત્યારથી શ્રીજી સ્વામીની જેવું કથા કરે, એ બોલે એને જ સમજાય, બીજા કોઈને સમજાય નહીં. આપણા એક એક ભક્તોના જીવન આવા દેખાય છે, નાના બાળકોના. મારી તમને બધાને એટલી જ વિનંતી, તમારી સાચી મિલકત તમારા દીકરા છે. બધા ભક્તોને હું કહું છું સાંભળનારા, તમે તમારા દીકરાને કંઈક સારું જીવન આપી જાઓ, તમારું જીવન બસ આટલું તમે કરો, દીકરો એની મેતે ઘડાઈ જશે. એ તો ભગવાનનું મોકલેલું પાર્સલ છે, એને ભગવાનના રસ્તે વાળી દો. તમારી છેલ્લી અવસ્થા, તમારો મૃત્યુનો સમય એટલો સુખદ ને શાંતિમય બની જશે. હું ક્યારેક તમને દ્રષ્ટાંત નામ ગામ ઠામ સાથે આપીશ. દરબાર આવી રીતે દંડવત કરે છે, એનું જોઈ માણસ્યો ખાચર પણ દંડવત કરવા લાગ્યો, જય જય કરવા લાગ્યો. બોલો, આપણા નાના દીકરાઓ બધા જય બોલતા બહુ શીખી ગયા છે. એમાં અશ્વિન ભગતે તો પ્રથા પાડી દીધી, નાના છોકરાને જે, ઘનશ્યામ મહારાજને જે કરો, ગુરુજીને જે કરો, સ્વામીને જે કરો. આપણા અશ્વિન ભગતના બધા નાના દીકરા, પેલો ઓમ છે ને ડોક્ટર જયનો, એટલો નાનો હતો ત્યારથી જે મૂર્તિ જોઈએ એટલે જે, જે મૂર્તિ જોઈએ એટલે જે. મંદિરમાં અડધો કલાક બેસે તો 15 મિનિટ તો એનો ઝેરો કર, જે કરવાનું ચાલે ખાલી. અમારા અરવિંદ કાકા, એમના દીકરા જીતેન ભગત, એમનો નાનો પેલો યશ અને પૂરવ, પૂરવ કેટલો નાનો હતો તે સભામાં આવે, સભામાં 50 માણસો બેઠા ને બધાને પગે લાગી આવે. એને શીખવાડેલું કેવું, બે પગે પાછું માથું નમાવે, એટલે એક એક વ્યક્તિને પગે લાગતા 2-4 મિનિટ કાઢ નાખે. હવે આટલો નાનો દીકરો અને અજાણ્યા માણસોને પગે લાગે, વાંકો વળીને માથામાં, પગમાં માથું ઓડાડીને, તો લોકોના કેટલા આશીર્વાદ મળે દાદા. એ નાના બાળકને કેટલા રૂડા આશીર્વાદને કેટલો રાજીપો મળે, મળે કે ના મળે. બન્યું છે આવું સરસ દ્રશ્ય. તે બંને દરબારો ગદગદ કંઠ થઈને શ્રીહરિને પગે લાગ્યા. મનમાં ઘણો ઉત્સાહ હતો. પછી તે બંને સંતોના ચરણોમાં પણ નમી પડ્યા. બધા દરબારોને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યા, વારંવાર ભેટ્યા. ડુંગરજી આદિ પાર્ષદને પણ તે રીતે ભેટ્યા અને મળ્યા. ભગવાન સિંહજી ચોપદાર હતા, તે પોતાને ઘેર જતા હતા તે સમયે શ્રીહરિની પાસે આવ્યા, પગે લાગ્યા. શ્રીહરિ તેને જોઈને તેના ઉપર રાજી થયા. શ્રીહરિ તે દિવસ દરબાર જીવા ખાચરના ઘરેથી 4 ઘડી ચડ્યો ત્યારે થાળ જમીને નીકળ્યા. તે 4 ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે ખંભાળા પહોંચ્યા. જ્યારે શ્રીહરિ ખંભાળા ગામમાં આવ્યા ત્યારે આખા ગામના ભક્તો શ્રીહરિની સન્મુખ દોડ્યા. સહુના હૃદયમાં ઘણો ભક્તિભાવ હતો, તેથી સહુ 2 હાથ જોડીને શ્રીહરિને પગે લાગ્યા. જાત જાતના વાજિંત્ર વાગતા હતા, બજારોમાં અપાર શોભા કરી હતી. તે શોભા પારાવાર હોવાથી મુખે કહેવી અશક્ય બની હતી. કેળના સ્તંભ અને નાના ફૂલઝાડ બજારમાં બંને બાજુએ રોપાવી દીધા હતા. બજારોને વાળી સાફ કરાવીને કેસરનું પાણી ચોતરફ છંટાવી દીધું હતું. બજારની બંને બાજુએ જે ભવનો હતા તેના દરવાજાઓને સુંદર રીતે શણગાર્યા હતા. મોતીના તોરણ બંધાવ્યા હતા. ગામની બધી સ્ત્રીઓ શ્રીહરિના દર્શન કરવા આવી તે બધી મોતીના થાળ ભરીને લાવી એટલે દૂર ઊભા રહીને જ મોતીથી ધર્મના લાલ શ્રીહરિને વધાવતી હતી. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા હતા. હવે હું તેમની શોભાની વાત કહું છું. સોનેરી સાજથી શણગારેલો શ્રીહરિનો અશ્વ અતિ શોભતો હતો. તે જોઈને દેવોનું મન અને માનવીનું મન લોભાતું હતું, તેથી તેઓ બધા અશ્વની આગળના ભાગમાં આવીને નાચવા કૂદવા લાગ્યા. ઘનશ્યામ શ્રીહરિએ અંગો ઉપર બધા ઝરિયાની વસ્ત્ર અને સોનાના અલંકાર ધારણ કર્યા હતા. છાતી ઉપર અપાર મોતીના હાર પહેર્યા હતા. આપણા પિયુડા મહારાજના આપણે દર્શન કરીએ, કેટલા અદ્ભુત દર્શન હોય છે.
અમે દાદા હમણાં ડોક્ટર પરાગ ભગતના ઘરે હતા, સાંજે આપણી કથા ચાલુ થઈ એટલે મેં ટીવી ઉપર કથા થોડી સાંભળી. કથામાં ઘનશ્યામ મહારાજના જે દર્શન કરાવતા હતા ને આપણા ભગતજી, એમ લાગે ઘનશ્યામ મહારાજ હમણાં ટીવીમાંથી બહાર નીકળીને આખા ઘરમાં આટો મારશે. એ બધા હરિભક્તો એક જ વાત કરતા હતા, સ્વામી કથા સાંભળવાની તો મજા આવે છે પણ સાથે સાથે આ ઘનશ્યામ મહારાજના દર્શન, જાત જાતના બેકગ્રાઉન્ડ, ઝરણા પડતા હોય, ઘડીક વાર જંગલ જમવા આવી જાય, બરાબર. આ લોયાધામને કેટલી જગ્યા 68 તીર્થમાં ફેરવી દે વખત. કહેવાનું શું, મહારાજની મૂર્તિના દર્શન, આપણે ભાગ્યશાળી છીએ, આપણા સંતો પ્રગટ ભાવે મહારાજની સેવા કરે છે. મૂર્તિનું સુંદર વર્ણન છે અહીંયા. અને આપણા મહારાજના શણગાર ને વાઘા રોજ નવા નવા. હમણાં શ્રીજી સ્વામી એવા સરસ મજાના નવી રીતના વાઘા કર્યા, કાલથી તમે જોજો દર્શન, 3 દિવસના સમયના. જે જે ભક્તોએ સેવા કરી છે વાઘાની, બધા ભક્તોને ધન્યવાદ. તમારો પ્રેમ એવો છે, આપણા પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણા એવી છે કે ભગવાન માટે ક્યારેય પાછું ન પડવું. આપણા પીવડા ઘનશ્યામ મહારાજના વાઘા એવા છે ને દાદા, મોંઘા 50,000 ના, 60,000 ના, સસ્તા વાઘા નથી હોતા બધા. અહીંયા એક નજીક મંદિર છે, એ મંદિરથી સ્વામીનો ફોન આવ્યો, પૂજારી હતા, કે તમારા બહુ ફાઇન વાઘા ક્યાં કરો છો ને કેટલામ પડે છે. સ્વામી નિરાશ થઈ ગયા ફોનમાં, કે અમારે તો અહીંયા મંદિરના કાર્ય કરતા ચોખ્ખું કે ઇન્ડિયા જાઉં છો ને સ્વામી, ભગવાનના વાઘા કરાવજો, હારામ હારો સેટ 5,000 થી નીચેનો કરાવજો. આમ કહીને અમને મોકલે, સ્વામી અમે શું કરીએ, 50,000 ક્યાં ને, એ તો હારામ હારો સેટ દાદા પાછો. સત્ય ઘટના છે, સ્વામીના 5-6 વખત ફોન આવ્યા, ફોટા મગાવ્યા સારા સારા વાઘાના, ક્યાં વાઘા કરાવ છે બધું મગાવ્યું, પછી કિંમત પૂછીને ઉદાસ થઈ ગયા. તમને પણ ધન્ય છે, તમે મહારાજને માટે મન મૂકીને સેવા કરો છો. અને ગુરુજીએ પણ સંતોને એ જ પ્રેરણા આપી છે, સોનાનું સિંહાસન, સોનાના અલંકાર, ભગવાન તો ભગવાન છે, તો રાજાધી રાજ છે. આપણી શક્તિ હોય અને આપણે ઠાકોરજીને ખાલી પટકો પહેરાવી દઈએ તોય મહારાજ રાજી થાય, અને ભગવાને આપણને શક્તિ આપી હોય અને સોનાથી મહારાજને મઢી દે તોય રાજી થાય. શક્તિ પ્રમાણે ભગવાનની સેવા કરવી જોઈએ, કોઈનું જોઈન ન કરવી જોઈએ, બરાબર. એ પણ શાસ્ત્રમાં લખ્યું. પણ ખૂબ સુંદર શણગાર છે, મસ્તક ઉપર તોરા મોતીના હતા, કાન ઉપર કુંડળ પણ મોતીના હતા, બાજુબંધ અને કાંડા ઉપરના કડા પણ મોતીના પહેર્યા હતા, પાઘ ઉપર બાંધેલા શિરપેચમાં રહેલી કલગી અદ્ભુત મરોડવાળી હતી, તેનાથી શ્રીહરિની છબી ભક્તના ચિત્તને ચોરતી હતી, મસ્તક ઉપર ઝરિયાની છત્ર ધારણ કર્યું હતું. આજે પણ ઠાકોરજીની પાઘ કેવી સરસ મજાની હતી દાદા, હે, જાંબલી કલરની પાઘ અને મહારાજની આંખો જાણે મેચ થતી હતી આજે દાદા, હા. દર્શન તો આપણા એવા અદ્ભુત હોય છે. હું તમને બધા ભક્તોને હજી કહું છું, ડેઇલી દર્શન અને ડેઇલી કથા, આ લોયાધામની બે એવી ટેબ્લેટ છે, એક ત્રીજી ટેબ્લેટની જરૂર નહીં પડે તમારે. અમારા જો ઘનશ્યામ દાદા ને ભીખુ દાદા, હે, બે યંગ થતા જાય છે એવું લાગે, હા દાદા. કેમ, તન કરતા માણસના સ્વાસ્થ્યને મન અતિ હેલ્ધી રાખે છે. શરીર કરતા માનસિક શક્તિઓ અપાર છે. દીપક ચોપરાનું અમેરિકાનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ અંગ્રેજીનું પુસ્તક, મને એક્ઝેક્ટ એનું નામ અને કોટેશન યાદ નથી, બોલતો નથી, પણ એને અમેરિકાની અંદર રિસર્ચ કરીને બતાવ્યું, શરીરને હેલ્ધી રાખવા માટે શારીરિક ઉપચાર કરવાની જરૂર નથી, માનસિક ઉપચારની વધારે જરૂર છે. મનથી પ્રફન્ન રહો, પ્રસન્ન રહો, સંતોષી જીવન જીવો. જે મળ્યું છે, જેટલું મળ્યું છે અને જેવું મળ્યું છે, સારું જ મળ્યું છે, આવી માનસિકતા કેળવો, તમે ઓટોમેટિક હેલ્ધી થઈ જશો, હેપી બની જશો. કામ, ક્રોધ, લોભ, મોહ, અસંતોષ આ બધા દુઃખને ઊભા કરે છે, રોગને ઊભા કરે છે. સંતોષ, આનંદ, ભક્તિ, પ્રેમ, ભાવ, લાગણી આ બધા આપણા જીવનના સુખને ઊભા કરે છે, બરાબર ને. મહારાજના આજના દર્શન અદ્ભુત હતા. આ ખંભાળા ગામમાં મહારાજની સવારી નીકળી ત્યારનું દર્શન છે. પૂર્ણચંદ્રના સમાન મુખ, ઉપરનું તેજ ઝળહળતું હતું, મરકતું, મંદ મંદ હસતું મુખારવિંદ ભક્તોના મનમાં આનંદ ઉપજાવતું હતું, નેત્રો ચંચળ હતા,
કટાક્ષથી નીકળતી દ્રષ્ટિ સુંદર લાગતી હતી. નાસિકા દીવાની ચગના જેવી સુંદર હતી. વાંકી ભ્રકુટી ભક્તોના ભયને હરનારી હતી. લલાટમાં રહેલા તિલકની છબી આનંદકારી હતી. ચંચલ લોચન ચિતવની ચારુ, ચંચલ લોચન ચિતવની ચારુ, નાસા દેપમણિ સો ઉદારુ, નાસા દેપમણિ સો ઉદારુ, મંકી ભ્રકુટી ભય હરની, બંકી ભ્રકોટે ભય હરની, ભાલ તિલક છબી આનંદ કરની, ભાલ તિલક છબી આનંદ કરની. ગોળ ગાલના ઉપરની ચંચળ છાયા ભવ્ય હતી લો. નાની એવી ચીબુક સુંદર લાગતી હતી. ઓઠ થોડા ગોળ અને પાકા ઘીલોડા જેવા લાલ રમણીય હતા. દાંતની પંક્તિ દાડમના દાણા જેવી શોભતી હતી. શંખ જેવો કે કબૂતરના જેવો કંઠ સુંદર અને અતિશય સુહામણો હતો. બંને ચરણોમાં નુપુર ધાર્યા હતા. તેની ઘુઘરીઓનો ઘમકારો સાંભળનારાને મતવાલા કરી દેતો હતો. કૃપાળુ શ્રીહરિએ પોતાની જડાઉ મોજડીઓ ચરણમાં પહેરી હતી. આજે ચરણેમાં મોજડી હતી ને દાદા, સોનાની હતી અને જડાઉ હતી આપણે, ખબર છે, મોતી જડેલા હતી ને, જડાઉ મોજડીઓ હતી લો. જમણા હાથમાં રૂમાલ રાખ્યો હતો અને ડાબે હાથે ઘોડાની લગામ પકડી હતી. ઘોડાનો સોનાનો મોવડો મોતીથી જડેલો હતો. તેના ઉપર મોરની કલગી હતી. તેના પગમાં પહેરાવેલ સોનાના ઝાંઝર ઘમકતા હતા. આગળના ભાગમાં ચોપદાર નેકી પુકારતા હતા. તેનાથી શ્રીહરિની સવારી અતિ ભવ્ય લાગતી હતી. શ્રીહરિની સાથે રહેલા બધા દરબારોએ સોનેરી બખ્તર પહેર્યા હતા. તેનાથી તેઓ અનુપમ રીતે શોભતા હતા. દરેકના હાથમાં ભાલો હતો. પીઠ ઉપર પાછળના ભાગમાં મોટી ઢાલ બાંધી હતી. તેમાં સોનેરી ફૂલ હતા. ઝગમગ ઝગમગ કરતા ચમકતા હતા. તે સમયે સૌ સંતો ઝાંજ અને મૃદંગ વગાડીને ઉત્સવના પદ બોલવા લાગ્યા. ગામના બધા ભક્તો ગુલાલ ઉડાડતા હતા આનંદમાં. આ રીતે ધામધૂમ મચી રહી હતી. ધર્મકુમાર શ્રીહરિ રાજદરબારમાં પધાર્યા. મુકા ખાચરના ભવનમાં ઉતારો કર્યો. શ્રીહરિના પધારવાની સાથે જ બધા ભવન અત્યંત રમણીય જણાવા લાગ્યા. તેને અનેક પ્રકારના શણગારોથી સુંદર રીતે શણગાર્યા હતા. તેની શોભાનો કોઈ પાર ન હતો. શ્રીહરિ આવીને હિંડોળા ખાટ ઉપર બેઠા. દરબાર મુકા ખાચરના મનમાં ઘણો જ શુદ્ધ સ્નેહભાવ ઉભરાતો હતો. જે સંતોને દરબારો શ્રીહરિની સાથે આવ્યા હતા તે બધા તેમની સમીપે બેઠા હતા. સહુના હૃદયમાં આનંદ છવાયો હતો. ત્યારે શ્રીહરિએ સર્વે દરબારો પ્રત્યે કહ્યું, સાંભળવા જેવું હવે છે પણ ટાઈમ પૂરો થઈ ગયો દાદા. એવી અમૂલ્ય વાતો આવે છે ને દાદા, સંત સમાગમ કહત જો ભારી, તુમકુ સો મિલ્યો અબવારી, બડે બડે દેવ ઇચ્છત જાહે, સહજ પ્રાપ્તિ ભઈ હે તાહે. અરે, જે અત્યંત મહત્વપૂર્ણ છે તે સંત સમાગમ તમને સહુને મળ્યો છે. સંત સમાગમ કહત જો ભારી, ભારી એટલે મોટો, મહત્વપૂર્ણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ વેલ્યુએબલ થિંગ જે સત્સંગ છે એ તમને મળ્યો છે. આ સંત સમાગમને મોટા મોટા દેવો ઈચ્છે છે પણ તેમને પણ નથી મળતો, એ સંત સમાગમ તમને મળ્યો છે. બડે બડે દેવ ઇચ્છત જાહે, મોટા દેવતાઓ ચાહે છે છતાં એને નથી મળતો. શ્રીમદ ભાગવત સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથાનો પ્રારંભ કરે. પરીક્ષિતને મૃત્યુનો ભય છે. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે નિમિક્ષાણ્ય ક્ષેત્રમાં શ્રીમદ ભાગવત ભાગીરથીનો પ્રારંભ કરે અને સ્વર્ગના દેવો અમૃતનો કુંભ લઈને આવ્યા. ભાગવતની કથા, અમૃતનો ઘડો હાથમાં લઈને આવ્યાને પ્રાર્થના કરી, હે સુખમુનિ, આપની આજ્ઞા હોય તો પરીક્ષિતને મૃત્યુનો ભય છે
અમે સ્વર્ગનું અમૃત એને આપીએ અને એના બદલામાં આપ અમને અનુમતિ આપો કે અમે આ કથારૂપી અમૃત એનું પાન કરી શકીએ. દેવતાઓની આવી વાત સાંભળી સુખદેવજી મહારાજ તદા દેવાન જહાસહ હસવા લાગ્યા. ક્વ કાચહ ક્વ મણીર મહાન, અરે દેવતાઓ તમે કેવી મૂર્ખામીની વાત કરો છો, કાચ આપીને મણી ખરીદવાની વાત કરો છો, કાચનો ટુકડો આપી અને મણી લેવાની વાત કરો છો. વિચારો, આપણા એક એક શાસ્ત્રોમાં તુલસીદાસજી મહારાજે તો આ ભગવાનની કથા એનો કેટલો મોટો મહિમા લખ્યો છે, એના ઉપર તો સુંદર કથા કરી શકાય એવો વિષય લખ્યો છે. રામ કથા સસે કિરણ સમાના, ચંદ્રની ચાંદની સરસ મજાની ફેલાણી હોય દાદા. જૂના સમયમાં તો આજના જેવા એર કન્ડિશન ક્યાં હતા, ઉનાળાની ગરમીમાં ધગતો તપતો માણસ અને ચાંદની ફેલાય, ચંદ્રની શીતળ છાયા ફેલાય અને કેવો શીતળ ઠંડો થઈ જાય ને. તુલસીદાસજી મહારાજ એવી ઉપમાઓ આપી છે, એક એક ચોપાઈ એવી અદ્ભુત લખી છે. ભગવાન રામની કથા એ ચંદ્રની શીતળ ચાંદની, ભગવાન રામની કથા એટલે કલ્પવૃક્ષની છાયા, ભગવાન રામની કથા એટલે ગંગાનું સ્નાન. મજ્જન ફલ પેખી તત કાલા, કાક હો પીક બકહુ મરાલા. આ કથા એટલે ગંગા સ્નાન. તુલસીદાસજી મહારાજને લાગ્યું કઈ ભૂલ થઈ ગઈ, સુધારો કર્યો. મજ્જન ફલ પેખી તત કાલા, ગંગામાં કાગડો નાવા જાય એ હંસ નથી બની શકતો, પણ તુલસીદાસજી મહારાજ એમ કહ્યા કથારૂપી ગંગા તો એવી છે, ભગવાનના ચરિત્રરૂપી ગંગા તો એવી છે, આ સત્સંગરૂપી ગંગા તો એવી છે. કેવી છે દાદા? કે કાગડા જેવો જીવામાં સ્નાન કરે ને. મજ્જન ફલ પેખી તત્કાલા, તત્કાળ બની જાય. કાક હો પીક બકહુ મરાલા, કાગડા જેવો જીવ કોયલ જેવો બની જાય. બક એટલે બગલા જેવો જીવ, મરાલ એટલે હંસ જેવો બની જાય. કથાનો મહિમા છે, એટલા માટે સત્સંગનો મહિમા છે. ફરીવાર યાદ કરું, જેટલા શાસ્ત્રો છે, શ્રીમદ ભાગવત તમે જુઓ, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે મનુજો યદાવે, અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગ મળે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીમદ સત્સંગી જીવન મહાત્મ્યમાં અનેક જન્મો જન્માંતર સહસ્ત્રોત્થ એસહ સ્યાત પુણ્ય સંચય, હજારો જન્મની પુણ્યની કમાણી હોય ને એને આ સત્સંગનો લાભ મળે છે. પાઈ રે જીસને સાધુ કી સંગત પાઈ, ધન્ય ધન્ય ઉનકી કમાઈ, પાઈ રે જીસને સાધુ કી સંગત પાઈ. એનું જીવન ધન્ય છે. ફરીવાર યાદ કરું, સાગરમાં એવી એવી વાતો આવે છે, મેં કીધું ને મારા મનના પ્રશ્નો ઉકેલાતા જાય છે દાદા. કેવી સરસજી મહારાજે આગળ વાત કરી, હમણાં આપણે બે વીક પહેલા સાંભળેલી, ચાર વસ્તુ દુર્લભ છે, ભગવાન મળવા દુર્લભ છે, બધા શાસ્ત્રો સંમત છે, બાઇબલ પણ કહે છે, કુરાન પણ કહે છે, પણ આ અધૂરી વાત છે. આપણે આપણી સમજણને ચકાસવી જોઈએ, આપણી આપણે જાતના દરેક પ્રશ્નોને પૂછીને આપણી જાતની સમજણ પાકી કરવી જોઈએ. ભગવાન મળવા દુર્લભ છે, પણ સાથે સાથે ચાર વસ્તુ, ભગવાન, સંત, સત્સંગ અને નિયમ. શ્રીજી મહારાજે કેવી સરસ વાત કરી, ભગવાન મળ્યા પછી ભગવાનને ઓળખાવે એવા સંત મળવા એના કરતાં દુર્લભ, ભગવાન અને સંત બંને મળ્યા પછી એવા સંતમાં સત્સંગ મન કર્મ વચને કરીને હેત થવું એનાથી દુર્લભ. શ્યામ સે મિલને કા, સત્સંગ એક ઠિકાના હે, કૃષ્ણ સે પ્રીત લગે
उनको भी निभाना है। सत्संग है एक अमृत सागर, जितना चाहो भर लो गागर, मुक्ति को पाना है। सत्संग एक ठिकाना है। जे सत्संग आपणे बोलीए छीए आ सत्संग केटलो दुर्लभ छे। ભગવાન મળવા એના કરતા ભગવાનને ઓળખાવે એવા સંત મળવા, એવા સંત મળ્યા પછી સત્સંગ, મન કર્મ વચનથી એનો સંગ, એટલે હૃદય આપણું જોડાય એમાં આવો સંગ થવો, એના વાતમાં વિશ્વાસ આવવો, એના વચનમાં કરવાની તત્પરતા રૂપી શ્રદ્ધા જાગવી, અને સત્સંગ થયા પછી સાધુમાં વિશ્વાસ અને હેત થયા પછી પણ દુર્લભ શું છે આ સત્સંગના નિયમ, એ સંત જેમ કહે એમ કરવું એના કરતા દુર્લભ। જો ચાર વસ્તુ આવી જાય ને તો કોઈ વસ્તુની ખામી માણસના જીવનમાં નથી રહેતી। શ્રીજી મહારાજ શું કહે છે, થોડે પુણ્ય નહીં મિલત કબ હું, પ્રહલાદ પ્રિય વ્રત કહત સબ હું, થોડે પુણ્ય નહીં મિલત કબ હું, પ્રહલાદ પ્રિય વ્રત કહત સબ હું, દુર્લભ મે દુર્લભ હે એહા, સંત સમાગમ કરના તે હા। પ્રહલાદજી પ્રિયવ્રત આવા મહાન ભાગવત પુરુષોએ એક જ વાત કરી છે, કઈ વાત, દુર્લભમાં દુર્લભ સંત સમાગમ છે। અમે આ વિચરણ કરવા નીકળ્યા ને અનુભવ થાય, શું અનુભવ થાય, ઘણા સારા હરિભક્તો હોય, સંતોની વાત સાંભળીને એટલો બધો ભાવ થાય, એટલો બધો ભાવ થાય, જન્મ તો સત્સંગમાં જ હોય, જન્મ સત્સંગમાં જ હોય, માતા પિતા સત્સંગી હોય, પાંચ પેઢીનો સત્સંગ લઈને જન્મ્યા હોય, પણ સંત ન મળે ને ત્યાં સુધી ને ભગવાન નથી ઓળખાતા। ભગવાન મળે એના કરતા સંત મળે દુર્લભ, સંત મળે એના કરતા સંતમાં વિશ્વાસ આવે એમાં હેત થવું એ દુર્લભ, એ હેત થયા પછી પણ એ જેમ કહે એમ કરવું એ દુર્લભ, ચાર વાત દુર્લભ। અત્યારે તમને સહુને દાદા એક શ્રીજી મહારાજ નવી જ વાત કરે છે, લગભગ ક્યારે આવી વાત મહારાજે નથી કરી હું જાણતો હોઉં ત્યાં સુધી, આમ તો મહારાજે કરી પણ હશે ઘણી વખત, કેમ કે શાસ્ત્રો અનંત છે, આપણી બુદ્ધિ ટૂંકી છે, પણ લગભગ મારા વાંચવામાં નથી આવી। શ્રીજી મહારાજ શું વાત કરે છે, સાધુ જોડે કોણે ફરવું, સાધુ જોડે કોણે રહેવું અને કોણે ના રહેવું, દાદા બે નિર્ણય મહારાજે ચોખ્ખા કરી દીધા। પરાણે કરવાથી ઉતાવળથી આંબા ક્યારે પાકતા નથી, સાચી વાત ને, પરાણે કોઈને સાધુની જોડે મોકલી દો તો એમ કંઈ સાધુ નથી બની જવાનું। હવે આ ચાર લીટીની વાત તમે ચોપાઈ છે ચાર, સોરી પણ હું વાંચું છું ગુજરાતીમાં, ધ્યાનથી સાંભળજો। અમારી સાથે હમણાં વિચરણમાં પૂર્વેશ ભગત હતા, ચિરાગ ભગત હતા, આપણા સુરેશ ભગત મોટા હબીપુરાવાળા, કેવા સારા ભક્તો હતા। તમે બધા દાદાઓ પણ ઘણીવાર આવો છો, હમણાં આશિત ભગત શિકાગો જાય છે, સાંભળજો હા। અત્યારે તમને સહુને ખાવા પીવામાં પણ કોઈ જાતનું કષ્ટ દેખાતું નથી, સંતો જાડે ફરીએ એટલે શું થાય, બરાબર ને, સંતો બહુ ધ્યાન રાખે, તે તો ઘર કરતાં પણ વધારે સારું મળે છે, છતાં પણ કોઈને ઘર સાંભળતું હોય અને ઘેરે જવાની ઈચ્છા થતી હોય તો તેણે અહીંથી જ ઘેરે જતા રહેવું, પછી અમારી જોડે ખોટું ટીંગાવવું, આ ખાવા પીવાથી કથા, ખાલી ખાવા પીવાથી કલ્યાણ થવાનું નથી, દેહથી અમારી જોડે રહેશો અને મનથી જો ઘરે રહેશો તો અમારો આ સત્સંગ નથી, આ સમાગમ કર્યો નહીં કહેવાય, એળે જશે આ બધું। કેવી ટકોર શ્રીજી મહારાજે સરસ કરી દરબારોને, કે દરબારો સાંભળો, અને અમે કોઈને અમારી સાથે આવવા માટે બળજબરી તો કરતા નથી, જેના દિલમાં ઘણો ભાવ હોય તે અમારી સાથે ચાલો એમ કહીએ છીએ, અમારી સાથે આવવાથી
જેના ઘરના માણસો પાછળ રડતા હોય અને કકળાટ કરતા હોય એવાએ પણ અમારી સાથે મહેરબાની કરી આવવું નહીં, અને એમ ન હોય તો વહેલાસર પાછા જતું રહેવું પછી, કારણ કે તમે અમારી જોડે આવો અને તમારા ઘરવાળાને અમારામાં ભાવ હોય તૂટે કે આ શ્રીજી મહારાજાને લઈ ગયા પાછો મોકલતા ને મારું ઘરે તોડ્યું લો. આ બધી વાત અત્યારે સંતોને ભક્તોને બેને કામ લાગે. સાચી વાત દાદા, હા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી તો છે, પણ કેટલા પ્રેક્ટિકલ. હું કહું છું ને, દાતણ કરવાથી લઈ જીવને બ્રહ્મરૂપ કરવા સુધીની વાતો શ્રીજી મહારાજે કરી છે. આના ઉપર તો ઘણું આપણે કહી શકાય. અમારી જોડે હરિભક્તો આવતા હોય ને, અમે અનુભવ ઘણી વાર કરીએ. હમણાં સુરેશ ભગત આવ્યા, પહેલી વાર વિતરણમાં હતા, ગુરુજી પણ ખૂબ રાજી થયા જાણીને. પણ પ્રોબ્લેમ એક થયો નાનો દાદા, મેં ઇન્ડાયરેક્ટલી જાણી લીધું. હવે સ્નેહલ ભગતને જોબ હોય, એમના ઘરેથી બિઝનેસ સંભાળે છે, ઘરમાં બે નાના દીકરા, એકલા બા તો બે દીકરાને પહોંચી ન વળે, નાના છોકરાને સાચવાય તો કેવું કામ હોય, ઘરનું કામ કેવું હોય. એટલે ઘણીવાર એવું છે, આપણને ઈચ્છા હોય આપણે જવું હોય પણ ઘરમાં પ્રોબ્લેમ હોય તો પણ પાછા શ્રીજી મારે કે વહેલા પાછા જતો રહેવું, અમે વહેલા પાછા મોકલી દીધા અમને. વિવેક છે આ બધો. આપણે શું કરીએ, આપણી ઈચ્છા પ્રમાણે દુનિયા ચાલવી જોઈએ. આવો જે આપણે કડક કાયદો કરીને ચાલીએ છીએ ને, પ્રોબ્લેમ આટલો જ છે. આ દુનિયાનું જગત ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે, આપણે એની ઈચ્છા પ્રમાણે ચાલતા શીખી જશું એટલે બધું શીખી ગયા. કેટલી પ્રેક્ટિકલ મહારાજે વાત કરી છે. હજી જુઓ ચોથી છેલ્લી વાત, સૌએ પોતપોતાનો પાયો નક્કી રાખવો, અને પાયો નક્કી કરીને અમારી સાથે ચાલવું, એટલે પોતાની સ્થિતિ વિચારીને અમારી જોડે આવવું. પછી એક ભગત આવે એની જોડે બીજું બીજા આવી જાય તો પોતાની સ્થિતિ ઓછી હોય તો પ્રોબ્લેમ થાય. એટલે વિચારીને કામ કરવું. આવી બાબતમાં કોઈએ શરમાવવું નહીં, અને શરમથી ન બોલે એને પાછળથી દુઃખ જ થાય છે. કેટલી સરસ મહારાજે વાત કરી બોલો, શરમથી ન બોલી શકે ને દુઃખ થાય. અમે આ દેશમાં બહુ પ્રેક્ટિકલ માણસોનું થિંકિંગ જોઈએ છીએ દાદા, બહુ પ્રેક્ટિકલ. ઘણીવાર અમે સંતો ગયા હોઈએ વિચરણમાં, ભગત બાજુમાં રહેતા હોય, હામેથી કે સ્વામી મારી ઈચ્છા પધરામણીની બહુ હતી પણ હમણાં ઘરે પધરામણીમાં પહોંચી શકાય એવું નથી, કારણ કે ઘરે કશું જ તૈયારી કરી નથી, હામેથી કહી દે બિચારા. જોયું, આપણે પણ સમજ્યા કડવી વાત છે કે સંતો બાજુમાં આવ્યા અને પધરામણી નથી થતી, પણ આ સત્ય છે. ઘરે તૈયારી કરી જ ના હોય કોઈ રીતની અને સંતોને લઈ જઈએ, અહીંસો અહીંસો બધા લઈ જાય છે એમ જાણી. ઇન્ડિયામાં તો આવું જ છે દાદા, હામે સ્વામીને જોયા ને હામેવાળા ઘરમાં, સ્વામી આપણા આપણા ઘરે આવો, આપણા ઘરે ટીવી ચાલુ હોય દાદા, ટીવી બંધ ના કરે, આપણે ઘરે કંઈ કેવું પડે, ટીવી બંધ કરો, ચાદર લાવો, આરતી લાવો. એ પધરામણી નથી, વિવેક વિનાનું, વિચાર્યા વિનાનું પગલું છે. એમાં ક્યારેક મોટા સંત કે મોટા ભક્ત રાજી ન થાય. પોતાનો પાયો વિચારીને નક્કી કરવો, અને પાયો નક્કી કરીને મારી જોડે આવવું. આ દેશમાં ક્યારેક કોઈ હરિભક્તને આપણે કંઈક વાત કરીએ તો બિચારો ઓનેસ્ટલી કે સ્વામી મારાથી આ નહીં થઈ શકે, એમાં શરમાવવું નહીં, એમાં મૂંઝાવવું નહીં. સ્થિતિ હોય, શક્તિ હોય તો ચોક્કસ કરવું જોઈએ. અત્યારે એક બહુ મોટો પ્રશ્ન મેં વિચરણમાં જે ઘણી વાર આવે છે, આ વખતે પણ આવ્યો, કે સ્વામી અમને પરાણે પૈસા લખાવે છે, પાંચ પાંચ જણા ભેગા બેસીને, તો શું કરવું જોઈએ? અમે તો કહીએ છીએ ભાઈ, પરાણે તમે આપો છો દાન જ નથી, બરાબર. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, લૂંટ લિયાસો ખૂન બરાબર, બોલે ગોરખ વાની. પાંચ જણા બેસાડી પરાણે તમને ડોનેશનની વાત કરાવે, એમાં પછી તમે શરમાઈને હા પાડી દીધી છે, એ તમારી ભૂલ છે. શરમાવવું ન જોઈએ. આપણે નિર્દોષ ભાવે કેવું જોઈએ કે બાપજી મારી કૃપા, મારી એટલી શક્તિ નથી. પણ ઘણી વાર આવે પેલા ચરણો કા પ્રતાપ જેવું થાય, મગનભાઈ આટલું કર્યું, છગનભાઈ આટલું કર્યું, તમે કેમ ના કરો, તમે તેના કરતા આગળ છો. માટે અમુક વખતે માણસે જીવનમાં પ્રેક્ટિકલ નિર્ણય કરવો પડતો હોય છે, એટલે કે કડવી વાત કરવી પડતી હોય છે, એટલે કે જીવનમાં ક્યારેક કડવી વાત સાંભળવી પણ પડતી હોય છે. અમારી જેમ બધા સંતો યુષ્ટુ ના હોય તો ઘણીવાર હરિભક્તો સાથે કામ લેવાનું થાય,
અને કોઈ કરી વગર પ્રેક્ટિકલી કંઈક સ્વામી મારાથી નહીં આવી શકાય, આટલો જ મહિમા તમને, શું સાંભળો જ કથા, બધું તમારું સાંભળેલું ગયું પાણીમાં, ભાઈ એક દિવસમાં પાણીમાં ન જતું રે. પૂર્વાપરનો પ્રસંગ વિચાર્યા વિના કોઈ કોઈની વાત વ્યર્થ નથી થતી. મહારાજે દરબારોને કેવી સરસ ટકોર પણ કરી, વેગ પણ શીખવાડ્યો, અને શ્રીજી મહારાજની આ વાતથી શ્રીજી મહારાજે દરબારનું હૃદય જીતી પણ લીધું. મહારાજે ઇન્ડાયરેક્ટલી એમ કીધું કે તમારે કોઈને નીકળવું હોય તો તમે બધા જઈ શકો છો, ઇન્ડાયરેક્ટલી કીધું. આ મોઢે જ કહેવાય ને તમે જાઓ, કે ઘરે ભાઈ તકલીફ હોય ને જવું પડે હોય તો જજો, પ્રેમથી જજો, અને મનથી રહેવું હોય તો મનથી દિલથી રહેજો પણ ખરા. બીજાનું જોઈને તમે કે ભાઈ આપણે મૂંઝાઈ ગયા, હવે તો ક્યારે મહારાજ પૂરું કરે વિચરણ, એમ ના મૂંઝાતા. કેવી ચાર ટકોર સરસ કરી, બહુ સરસ. આ તો બધી વાત છે, પણ કેટલા પ્રસંગો તમને લાંબા કરું. ત્યારે સહુ દરબારોએ કહ્યું, મહારાજ હવે અમારું ઘર તો આપના ચરણો જ છે, આપના ચરણોનું સેવન કરવું એવો મનમાં દ્રઢ ઠેરાવ કરીને અમે આપની સાથે રહ્યા છીએ. છતાં પણ મનમાં ઘરની વાસનાઓનો અંકુર જો ઉગશે તો તરત જ ત્યાંથી પાછા વળી જઈશું. દરબારો પણ નિખાલસ થઈ ગયા. કાઠી દરબારો એવી બાબતમાં શરમાય નહીં. હા મહારાજ, કાઠી તો જેવા સમયે જે પ્રમાણે કામ કરવું જોઈએ એ રીતે કામ કરી જ લે. દરબારો પણ ખુલીને વાતો કરવા લાગ્યા. હા મહારાજ, અમે પણ જો ઘર યાદ આવશે ને તો બંદા ઉપડી જશું, પૂછવાય નહીં રહીએ. બસ મહારાજ કે વાંધો નહીં. ઘનશ્યામ દાદાએ બહુ રાજી થઈ ગયા. કેમ દાદા રાજી થઈ ગયા? આ બધી પ્રેક્ટિકલ વાતો રાજી કરી દે, સાચી વાત ને તમને. અમારી સહુની સમજણ એક સરખી નથી અને ખપ પણ એક સરખો નથી. જો દરબારો નિખાલસ કેવા સરસ થઈ ગયા, અને મારી વાત સાચી છે, અમારી બધાની સમજણ કંઈ ખરખી ના હોય. આ ફલાણા દરબાર છે એ તો હવે મહિનો પડ્યા રે, પણ અમારે હવે કંઈ એવું છે નહીં. ઇન્ડાયરેક્ટલી આ બધું ઇન્ડાયરેક્ટલી સમજવાનું છે. આમાં થોડું થોડું રીડિંગ બિટવીન ટુ લાઇન્સ એવું કહેવાય છે અંગ્રેજીમાં. એક લાઇનની પાછળ એક લાઇન ખાનગીમાં લખાણી હોય એ પણ વાંચતા શીખી જાઓ તો ઘણું શીખી જાઓ. આપે જે વાત કહી છે ને એકદમ સાચી છે મહારાજ. આપ તો ખરેખર વિવેક સમજો છો. મહારાજની જ વાતો જાજી વાંચીશ, બહુ વાતો કરીશ નહીં, બહુ લાંબુ છે. અમે જેટલા જન્મ લીધા છે એટલા પોતાના ઘર કર્યા છે. અત્યારે સાચું ઘર હવે આપ મળ્યા છો એટલે આપનું શરણ લીધું છે. આમ તો મારે બે ઘર છે, તેમાં જેને જ્યાં બળવાની હેત હોય તેને તે ઘર તરફ ખેંચી જાય છે. એટલે એક જગતનું ઘર અને એક આત્યંતિક કલ્યાણનું ઘર તમારું. પણ અમે તો તન અને ધને સહિત પ્રાણ પણ તમને અર્પણ કર્યા છે. દરેકની સમજણમાં જમીન અને આકાશ જેટલો ફરક હોય છે. અત્યારે આપે અમને સમજાવી દીધું છે. અત્યાર સુધી જીવ ઘણી ભૂલો કરતો હતો, પણ હવે મહારાજ સમજાવ્યું એટલે હવે અમારી ભૂલો થશે નહીં. જીવે સત્સંગમાં હેત કરવું જોઈએ, પરંતુ સત્સંગમાં હૃદયથી સાચું હેત થતું નથી. જુઓ, હેત કરવું જોઈએ પણ હું નથી થતું દાદા, સાચું હેત થતું નથી. કારણ કે સત્સંગમાં આવ્યા પછી બહુ જેનીથી નજીક આવ્યા હોય એના જ કડવા અનુભવ થવા લાગે, પછી હેત ન થાય, પછી શું થાય, ઉલટાનું કુહેત થાય. ભગવાન સ્વામિનારાયણની મોટી વિશેષતા એ હતી કે દિવસે દિવસે લોકોના હૃદયને એવા ખેંચે, એવા ખેંચે, એવા ખેંચે, તન મન ધન અને પ્રાણ પણ ભગવાનને આપી દે. એમાં કાઠી એને ખેંચવા એ તો કેટલું મોટું કામ. મહારાજનું સર્વોપરીપણું એ હતું. અને ઘર સંસારમાં કુહેત કરવું જોઈએ, પણ સંસારમાં તો તેવું ને તેવું સાચું હેત રહે છે. આ દેહ દુઃખનું મૂળ છે એમ વારંવાર આપ શ્રીમુખથી કહો છો, તેમાં તલ જેટલો પણ ફરક નથી. છતાં પણ દેહને માટે જ જીવ પ્રયત્ન કરે છે. જીવની આ મોટી ભૂલ છે. તો હવે આ સંસાર સાગરને કઈ રીતે તરી શકશે? ત્યારે અંતર્યામી શ્રી સહજાનંદ સ્વામી કરુણા કરીને બોલ્યા, ભગવાને જે વચન કહ્યા છે તે બધા વચનો જીવનો મોક્ષ કરનારા છે. તે વચનોમાં ન્યૂન અધિક ભાવ નથી. બધા વચનોને મુખ્યપણે કરીને માનવા, જે જીવની જેટલી શક્તિ હોય તે પ્રમાણે તેને વચનોને પાળવા. વચન બધા સાચા જ છે, બળવાન જ છે, પણ પોતાની શક્તિ પ્રમાણે પાળવા જોઈએ. કદાચ કોઈ પાળી નથી શકતા તો આપણને એનું દુઃખ હોવું જોઈએ. પ્રયત્ન કરીએ કે ભાઈ આ વાત મારાથી નથી પડાતી, હું આગળ આ પણ પાળી શકું. દાસ ભાવે આવી રીતે સત્સંગમાં પડ્યો રહે
તો પણ કલ્યાણ થશે, તેમાં કાંઈ પણ કસર રાખવી નહીં. અંતર્યામી પરમેશ્વર હંમેશા બધું જાણે છે. જે ભક્તજન જેવું વર્તન રાખશે તેને તેવી મોજ અને સુખ મળશે. શરીર, ધન, પુત્ર અને પરિવાર આ બધું તો મિથ્યા છે. માટે જેવી દેહાદિકમાં મમતા છે તેવી મમતા સત્સંગમાં કરવી, અને જો સત્સંગમાં તેવી મમતા રાખે તો તેના મોક્ષમાં કોઈ સંદેહ નથી. તાકે મમતા દ્રઢ હે જૈસે સત્સંગ મે કરના હે તૈસે, તાકે મોક્ષ મે નહીં સંદેહ હરિજન હોય જાતે જો કેસા. જ્યારે શ્રીહરિએ આટલી વાત કહી ત્યારે રસોઈ તૈયાર થઈ. શ્રીહરિ જમવા માટે ઉઠ્યા, વસ્ત્રો બદલીને એક પિત્તાંબર પહેર્યું, ચતુરાઈપૂર્વક પિત્તાંબર ઓઢી લીધું, ચરણોમાં ચાખડી પહેરી વર્ણીય રસોઈ બનાવી હતી ત્યાં સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ પધાર્યા. પહેલાં હેતથી ચરણ ધોયા, પછી શ્રીહરિ સોનેરી બાજોટ ઉપર બેઠા. સાકરનો શીરો, પૂરી અને મગની દાળ રસોઈમાં બનાવી હતી. ભોજનનો થાળ ભરીને શ્રીહરિને આગળ લાવ્યા. શ્રીહરિ પ્રેમથી જમવા લાગ્યા, બધા સંતોને બોલાવ્યા. છેલ્લે શ્રીહરિ સાકર, દૂધ અને ભાત જમ્યા. જમીને તૃપ્ત થયા ત્યારે હાથ ધોયા. શ્રીહરિ જે થાળ જમ્યા તેની પ્રસાદી મૂકા ખાચરને આપી. પછી શ્રીહરિએ મુખવાસ લીધો, સંતોને જમવા માટેની પંગત કરાવી. સંતોને દરબારો જ્યારે જમવા બેઠા શ્રીહરિ પીરસવા લાગ્યા. ઘણા પ્રેમથી વારંવાર પીરસ્યું, મુખથી વર્ણવી શકાતું નથી. પંગતમાં છેલ્લે ભાત પીરસ્યો, તેમાં સાકર પીરસીને દૂધની રેલમ છેલ કરી. જમતા હોય, નાના કહેતા હોય, છતાં શ્રીહરિ ખૂબ જ દૂધ પીરસતા હતા. જ્યારે સંતો જમીને તૃપ્ત થયા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા. પછી શ્રીહરિ ખૂબ હસ્યા અને આવીને પલંગ ઉપર બેઠા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમપુરમાં ખંભાળામાં શ્રીહરિની સવારી તથા સત્સંગનું મહત્વ કહ્યું એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ.